આ છે અમદાવાદમાં આવેલું સંસ્કારધામ જ્યાં ગુજરાતના ફેન્સિંગ ખેલાડી નેશનલ ગેમ્સની તૈયારી કરી રહ્યા છે. ગુજરાતના ખેલાડીઓના શ્રેષ્ઠ પ્રદર્શન માટે અહીં આંતરરાષ્ટ્રીય કક્ષાના કોચ દ્વારા તેમને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાત માટે મેડલ જીતવું એ દરેક ખેલાડીનો ધ્યેય છે. એમાં પણ ગુજરાતમાં જ નેશનલ ગેમ્સ જ્યારે યોજાઈ રહી છે ત્યારે આ ખેલાડીઓના આત્મવિશ્વાસમાં ખૂબ વધારો થયો છે. ગુજરાત માટે મેડલ મેળવવા ખેલાડીઓ ખૂબ ઉત્સુક છે. ગુજરાત સરકાર પણ ખેલાડીઓ સારું પ્રદર્શન કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરી રહી છે અને સાથે જ તેઓને એક્સપર્ટ કોચ સહિત જરૂરી તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે. નેશનલ ગેમ્સને હવે જ્યારે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે દેશના અનેક પ્રતિભાવાન ખેલાડીઓને ટક્કર આપવા માટે ગુજરાતના ફેન્સિંગ ખેલાડીઓએ કમર કસી છે. સાથે જ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા ખેલાડીઓ દિવસ રાત મહેનત કરી રહ્યા છે. લાસ્ટ 5 વર્ષથી ફેન્સિંગ ગેમ રમી રહ્યો છું અને આ વર્ષે 36 નેશનલ ગેમ જે થવાની છે એ ગુજરાતમાં થવાની છે, એટલે હું બહુ જ ખુશ છું એ બાબતથી. અને જે ગુજરાતમાં જ રમવાની છે એટલે બધાનો કોન્ફિડન્સ લેવલ પણ ખૂબ સારો છે. ગુજરાત જૈસે કે આપ જાણતે હોસ્ટ ટીમ હૈ, તો હમ લોગોને સિલેક્શન ટ્રાયલ કિયા થા પિછલે મહિને જો આગસ્ટ મેં, તો હમ લોગોને બચ્ચોં કો સિલેક્શન કિયા થા. ઉસકે બાદ હમ સંસ્કાર ધામ મેં ઇધર હમ લોગ ઉનકો કેમ્પ સ્ટાર્ટ કિયા હૈ और हमारा प्रिपरेशन चालू है नेशनल गेम के लिए, ताकि हमको ज़्यादा से ज़्यादा मेडल मिल सके गुजरात टीम के लिए. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.